સૌરાષ્ટ્ર દરિયાકાંઠે વાવાઝોડાની આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ ફિશરીઝ વિભાગે સતર્ક બન્યું, માછીમારોને પરત બોલાવ્યા. અમરેલી જિલ્લાના જાફરાબાદ ફિશરીઝ વિભાગે વિવિધ બોટ એસોસિએશન એલર્ટ કર્યા છે. કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું સુરમીએ ટકરાઈ શકે છે. આ બાબતે હવામાન વિભાગે આગાહીને લઈ જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. તદુપરાંત તમામ માછીમારોને બોટ સાથે 16મી તારીખ સુધીમાં પરત આવવા માટે આદેશ આપ્યા છે. જાફરાબાદનું તંત્ર વાવાઝોડા સામે એલર્ટ જોવા મળ્યું. ફિશરીઝ વિભાગ દ્વારા વિવિધ બોટ એસોસિએશન વિભાગને જાણ કરી દેવાઈ છે. હાલ કોઈ અસર નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે તમામને એલર્ટ આપી દેવાયું છે. જાફરાબાદ ફિશરીઝ અધિકારી જેપી તોરણિયાનો સંપર્ક કરતા કહ્યું હતું કે આજે ઉપરથી સૂચના આવી છે. વાવાઝોડા સંદર્ભમાં જાફરાબાદના માછીમારોને 16 તારીખ સુધીમાં કિનારે પરત ફરી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું હતું કે આજે સૂચના ફિશરીઝ વિભાગ તરફથી મળી છે. વાવાઝોડાને ધ્યાને લઈ બધાને જાણ કરી દીધી છે અને બોટો પરત લાવવા માટે પણ જાણ કરી દેવામાં આવી છે. અશોક મણવર, ZSTV, અમરેલી. પ્રમુખ શ્રી કારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન, ગઈકાલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર સાહેબ તરફથી જાણ કરવામાં આવી કે જે ફિશિંગની અંદર બોટો છે એને તાત્કાલિક ધોરણે વાવાઝોડાની અસર હોવાથી પરત બોલાવવામાં આવે, પરંતુ હાલમાં 700 થી 800 બોટો દરિયાની અંદર ફિશિંગ કરે છે અને બહુ દૂર દૂર સુધી 10-10, 12-12 કલાક સુધી ફિશિંગ કરવા ફિશિંગની અંદર છે. આવા સંજોગોમાં હવામાન ખરાબ હોવાથી વાયરલેસ કોન્ટેક ન થતો હોવાને કારણે બોટોનો સંપર્ક થઈ શકે તેમ નથી. છેલ્લા 10 વર્ષથી અમારી સરકારશ્રીને રજૂઆત છે કે અમને સેટેલાઇટ ફોન આપવામાં આવે. જો સેટેલાઇટ ફોન અમને આપવામાં આવેલા હોત તો તાત્કાલિક 2 મિનિટની અંદર બોટોનો કોન્ટેક થઈ જાય અને બોટોને પરત બોલાવી શકાય. તો આવા સંજોગોમાં સેટેલાઇટ ફોન કેવો ઉપયોગી થાય, અમારે સરકારશ્રીને ફરીને વિનંતી છે કે અમને સેટેલાઇટ ફોનની સુવિધા આપવામાં આવે, જેથી કરીને આવા વાવાઝોડા કે સાયક્લોનના સમયે અમે બોટોને પરત બોલાવી શકીએ.